આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2019 કોટેજ હોસ્પિટલના સહયોગથી સામાન્ય રીતે થતા રોગોની ચામડીના ફેફસાના દાંત કાન નાક ગળા આંખ વગેરે જેવા રોગોની લઈને સફાઈ કામદારો વ્યવસ્થાની તકેદારીના ભાગરૂપે આજરોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ રોગો માટે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં બહાર ગામના નિષ્ણાંત તબીબો સેવા લઈ 150 કરતા વધારે સંખ્યામાં સફાઈ કામદારો તેમજ સુપરવાઇઝરો અને ડ્રાઈવરો આ મેડિકલ કેમ્પના નિદાનમાં શરીર સ્વસ્થ તેમજ તંદુરસ્તી જળવાય એ હેતુસર ઉપલેટા નગરપાલિકા દ્વારા સફાઈ કામ સાથે સંકળાયેલા તમામ સફાઈ કામદારો સુપરવાઇઝરો અને ડ્રાઈવરો સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પ રાખવામાં આવ્યો હતો, જ્યારે આ કેમ્પનું ઉદ્ઘાટન ઉપલેટા ધારાસભ્ય લલિતભાઈ વસોયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, તેમજ ભાજપ તથા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ મેડિકલ કેમ્પમાં નિદાન કેમ્પનું સંચાલન ચીફ ઓફિસર RC દવેના માર્ગદર્શન હેઠળ ઉપલેટા નગરપાલિકા હેડ કલાક પ્રફુલભાઈ સુવા તેમજ આરોગ્ય વિભાગના સેક્રેટરી અશોકભાઈ ડેરે કર્યું હતું, એવા સમયે અમારા રિપોર્ટર ખાસ હાજર રહ્યા હતા. RC દવે, ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 તેમજ સ્વચ્છ સર્વેક્ષણ 2019 અંતર્ગત ઉપલેટા નગરપાલિકાના તમામ સફાઈ કર્મચારીઓ, સફાઈ સાથે સંકળાયેલ ડ્રાઈવરો તેમજ તમામ સેનિટેશન સ્ટાફના આજરોજ મેડિકલ ચેકઅપ કેમ્પ કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે રાખેલ છે, જેમાં સફાઈ કામદારોને સામાન્ય રીતે થતા રોગો જેવા કે ચામડીના રોગો, ફેફસાના રોગો વગેરે રોગોને ધ્યાનમાં રાખીને એ પ્રકારના નિષ્ણાત ડૉક્ટરોની સેવા લેવામાં આવેલ છે, જેમ કે સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, ચેસ્ટના સ્પેશિયાલિસ્ટ છે, પછી ગાયનેકોલોજિસ્ટ છે, પછી ડેન્ટિસ્ટ છે. આવા અલગ અલગ પ્રકારના ડૉક્ટરની સેવા મેળવી અને સફાઈ કામદારોનો મેડિકલ ચેકઅપ કેમ્પ કોટેજ હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક ચાલી રહ્યો છે, જેમાં અંદાજે 130 કરતાં વધારે સફાઈ કર્મચારીના લોકોએ લાભ લીધેલો છે. આ રીતે ઉપલેટા નગરપાલિકા તેના સફાઈ કર્મચારીઓને આરોગ્યની તકેદારી રાખી રહી છે.